આજે સવારે ગાંધી જયંતિના દિવસે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનની સહાય તથા રોડ રસ્તાની મરામત બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપેલું હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા જિલ્લા સમિતિ દ્વારા લોકસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ તાલુકાના પંચાયત વિરોધ પક્ષના સભ્ય નિશિતભાઈ ખોટ, લવજીભાઈ ચાવડા, વિશાલભાઈ કુમાર ખાણિયા સહિતના આગેવાનો જોડાયા હતા. ભાવનગર હાઈવે પર પડેલા મસમોટા ગાબડામાં ભાજપ વિકાસના ઝંડા લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ગાંધી જયંતિના નિમિત્તે આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે ઘણા દિવસો પહેલાં આવેદન રોડ રસ્તા અને ખેડૂતને પાક નુકસાની બાબતે જે આવેદન આપેલ હતું, છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, એના અનુસંધાને રાજકોટ તાલુકા કોંગ્રેસ દ્વારા અમે લોક જનસંપર્ક અભિયાનનું આજથી શરૂઆત કરી છે. આ લોક જનસંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ આપણે જે રોડ રસ્તા જે અત્યંત ખરાબ હાલતમાં છે, જેનું હજી કોઈ મરામતનું કામગીરી પણ ચાલુ થઈ નથી, અને પાક જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું પણ વળતરની સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવેલ નથી. આ 30-30 વર્ષથી આજ ભાજપનું શાસન છે અને 2047ની વાત કરે છે. હવે તમારાથી એક ખાડો બુરાતો નથી અને 2047ના તમે વિકસિત ભારતની વાત કરો છો. પહેલાં ખાડા તો બુરો પછી કરો. આજે અમે જે સરકારના જે કેવા પોકળ દાવા કે જેવા સ્પેસ ટેકનોલોજીવાળા અમારે રોડ છે, તો આજે સ્પેસ ટેકનોલોજીવાળા રોડમાં અમે આજ વિકાસનું બી રોકવાના છે. અને અમારું જે આ વિધાનસભા છે એ ભાનુબેન બાબરિયા અમારું વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે. આજ અમને દુઃખની વાત તો એ છે કે આજે વરસાદ પડી ગયો અને અત્યંત રોડ ઉપર ખાડા છે, છતાંય એને એક પણ વાર સરકાર કે તંત્રને જાણ નથી કરી બરોબર, અને રજૂઆત પણ નથી કરેલી કે પાક નિષ્ફળ બાબતે કે રોડ રસ્તાના રિપેરિંગ બાબતે. તો અમે આ લોક જનસંપર્ક અભિયાનમાં અમે લોકો પાસેથી પ્રતિજ્ઞા લેવડાવવાના છે કે આવનારા દિવસોમાં અમે ભાજપને અને અમારા પરિવાર એક પણ વોટ નહીં આપે. અત્યારે જે આપણા માનનીય વડાપ્રધાન કહે છે કે અમે સ્પેસ ટેકનોલોજીથી રસ્તા બનાવ્યા છે, તો અમે એને હાથ જોડીને રાજકોટ તાલુકાના બધા જ નાગરિકો વિનંતી કરીએ કે અમારી સ્પેસ ટેકનોલોજી પાછી લઈ જાઓ. ભાઈ સાહેબ, અમને જૂની ટેકનોલોજી આપો. આ સ્પેસ ટેકનોલોજીમાં તો અમારા કમરના મણકા ખાઈ જાય એવા રસ્તા તમે આપ્યા છે, અને આ રસ્તાનો તાત્કાલિક નિવારણ કરો. ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીજીને પણ અમારું નિવેદન છે કે તમે હેલિકોપ્ટરમાં ફરો છો, તમને રોજા નહીં આવે, પણ અમને આ ગ્રામ્ય જનતાને તમારી પ્રજાને રોજા આવે છે, અને આ ખાડાને રિપેરિંગ કરો રોડ રસ્તા બને એટલું ઝડપથી. અન્યથા જો આ રોડ રસ્તા રિપેરિંગ તત્કાલમાં રિપેરિંગ ન થયા તો અમે રસ્તા રોકો આંદોલન કરશું.